વિરામ બાદ આગળ વાત કરીએ રાજકોટની. અમદાવાદના કાંકરિયામાં બનેલી દુર્ઘટના બાદ હવે રાજકોટ અને જામનગરમાં પણ મેળાની રાઇડ્સનું ચેકિંગ કરવા તંત્રએ આદેશ આપ્યો છે. મિકેનિકલ રાઇડ્સ માટે માર્ગ મકાન વિભાગ તરફથી સર્ટિફિકેટ લેવા માટે પણ સૂચના આપી છે. રાજકોટના રેસકોર્સ પર આવેલા ફનવર્લ્ડમાં પણ રાઇડ્સ માટે સર્ટિફિકેટ લેવા સૂચના આપી છે. આ સાથે જ કહ્યું છે કે મિકેનિકલ રાઇડનું મેન્ટેનન્સ કરવા અને RNB પાસેથી સર્ટિફિકેટ લીધા પછી જ રાઇડ ચાલુ કરી શકાશે. તમામ મોટર રાઇડ્સ રાઇડ્સથી આજથી બંધ કરાવાઈ રાજકોટ મહાનગરપાલિકાએ તેના કાર્યક્ષેત્રને હેઠળના રેસ ક્રોસ ગાર્ડન, ફનવર્લ્ડ વગેરે વિસ્તારોમાં કાર્યરત મોટરાઇઝ રાઇડ્સનો ફિટનેસ સર્ટી અને પોલીસ NOC રજૂ કરવા રાઇડ સંચાલકોને આદેશ કર્યો છે. બંસાનિધિ પાનીએ રાઇડ સંચાલકો પાસેથી ફિટનેસ સર્ટી અને રાજકોટ શહેર પોલીસના NOC મંગાવવા સંબંધિત શાખાને આદેશ કર્યો છે. આ આદેશને પગલે એસ્ટેટ વિભાગ દ્વારા રાઇડ સંચાલકોને એક પત્ર પાઠવી દિવસ 1ની મર્યાદામાં આ બંને ડોક્યુમેન્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી આ ડોક્યુમેન્ટ રજૂ નહીં થાય ત્યાં સુધી રાઇડ્સ બંધ રાખવા પણ જણાયું છે. જો આ બંને ડોક્યુમેન્ટ્સ પ્રાપ્ત કર્યા વગર રાઇડ સંચાલન થઈ રહ્યાનું જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી છે. તો જે રાઇડ્સ મેન્યુઅલ ચલાવાય છે તેને આ આદેશ લાગુ પડતો નથી અને અન્ય તમામ મોટર રાઇડ્સ માટે ઉપરોક્ત ફિટનેસ સર્ટી અને પોલીસ NOC ફરજિયાત લેવાની રહેશે. મનપાએ તાત્કાલિક અસરથી તમામ મોટર રાઇડ્સ આજથી જ બંધ કરવામાં આવેલ છે. જે જે રાઇડ સંચાલકો ઉપરોક્ત બંને ડોક્યુમેન્ટ્સ મહાનગરપાલિકામાં રજૂ કરાશે તેને જ રાઇડ સંચાલન માટે પરવાનગી આપવામાં આવશે. ભરત ભરડવા, ZSTV રાજકોટ.